લાખો રૂપિયાના ખર્ચે કોઈ સ્ટેજ ઉપર આપવામાં આવેલા નતા, બધાના ઘરે જઈને આપતા હતા. જેટલો આપે છે ને સરકાર ગરીબોને, એના કરતા તો 10 ગણો ખર્ચ એ મેળામાં જતો રહે છે. અત્યારે તો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માટેનો મેળો. બસ બહુ સહ્યું આપણે અપમાન. આવો દિશા પણ બદલીએ, દશા પણ બદલીએ. ઉર્જા ઉદ્યોગ રાજ્ય પ્રધાન સૌરભ પટેલે ગુજરાતમાં ટેક્સટાઇલ ક્ષેત્રે નવું મૂડી રોકાણ કરનારા ઉદ્યોગકારોને કુલ રૂપિયા 2700 કરોડનો પ્રોત્સાહન આપી નવી ટેક્સટાઇલ નીતિની જાહેરાત કરી છે. દેશમાં કુલ પાકતા કપાસમાં 35% હિસ્સો ધરાવતું ગુજરાત કપાસની નિકાસમાં પણ સિંહ ફાળો ધરાવે છે. ત્યારે યુપીએ સરકારની અસ્પષ્ટ નીતિને કારણે કપાસ પકવતા ખેડૂતોના ગુજરાતને નુકસાન ન થાય અને કપાસના યોગ્ય ભાવ ઘર આંગણે જ મળી રહે તે હેતુસર આ નીતિ જાહેર કરાઈ છે. ટેક્સટાઇલ ક્ષેત્રના કોઈ પણ નવા યુનિટ માટે ઉત્પાદન શરૂ થયાની તારીખથી માંડી 8 વર્ષ સુધી મૂડીરોકાણના પ્રમાણમાં વેટ ઉપર સંપૂર્ણ માફી આપશે. સાથે વીજદરમાં રાહત રૂપે સબસિડી પણ 5 વર્ષ સુધી આપવામાં આવશે. તો બીજી તરફ ગુજરાત સરકારની ટેક્સટાઇલ નીતિને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડીએ માત્ર ચૂંટણીલક્ષી જાહેરાત ગણાવી છે. મુખ્યમંત્રીને મોટા ઉદ્યોગપતિઓને કમાવી આપવાનું ઘેલું લાગ્યું છે. ગુજરાતના કપાસ પકવતા ખેડૂતો અને ટેક્સટાઇલના નાના એકમોને મોટો અન્યાય થયો છે. આ તમામ જાહેરાતો છેતરામણી છે. જ્યારે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સુરત ખાતે વસ્ત્ર નીતિને સખત શબ્દોમાં વખોડતા જણાવ્યું હતું કે આ પોલિસી ભારત સરકારની ટેક્સટાઇલ પોલિસીની નકલ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ટેક્સટાઇલ ઉદ્યોગોને જો હકીકતમાં કાંઈ આપવું હોય તો રાજ્ય સરકાર ટેક્સટાઇલ મંત્રાલય શરૂ કરે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે. હાલ ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ તંત્રની બદલીઓની પ્રક્રિયા વેગવંતી બની છે. 5 સપ્ટેમ્બર સુધીમાં બદલીઓ કરવાની ચૂંટણી પંચે આપેલી મહેતલ પૂરી થતા તે અગાઉ મોડી રાત્રે 12 વાગ્યા પહેલા સરકારે 75 ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલીના આદેશો આપ્યા છે. આ બદલીમાં 53 જેટલા DYSP નો સમાવેશ થાય છે અને 17 જેટલા જિલ્લાઓના SC ST સેલના અધિકારીઓની બદલીઓ પણ કરવામાં આવી છે. અમદાવાદ, વડોદરા અને સુરત શહેરમાં પણ ACP ની બદલીઓ કરવામાં આવી છે. આગામી સપ્તાહે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને જૂનાગઢ સહિતના શહેરોના ઝોન DCP ની બદલીઓની શક્યતા પણ દેખાઈ રહી છે. ભાજપના 17 વર્ષના શાસનમાં ગુજરાતમાં શિક્ષણ ખાડી ગયું છે. સાતત્ય વિનાની નવી નવી જાહેરાતોને કારણે ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓ પ્રવેશ પરીક્ષા અને પરિણામમાં હેરાનગતિ ભોગવે છે. ત્યારે ગુજરાતના વિદ્યાર્થીઓને ન્યાય મળે અને સૌને શિક્ષણ મળે તે હેતુસર પ્રદેશ NSUI દ્વારા આયોજિત રાજ્યવ્યાપી આંદોલન અને શિક્ષા અધિકાર યાત્રાના પાટણ ખાતે પ્રસ્થાન કરાવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે સામાન્ય અને મધ્યમ વર્ગના નાગરિકો કે જે આજે ઊંચા હોદ્દા ઉપર ફરજ બજાવે છે તેઓ માટે ઓછી ફીની કોલેજો સ્થપાઈ હતી. શિક્ષક દિને શરૂ થયેલી આ યાત્રામાં મોઢવાડીયાએ જણાવ્યું હતું કે મને શ્રેષ્ઠ શિક્ષક મળ્યા હતા, તેના કારણે આજે હું સારો અભ્યાસ કરી શકું છું. વાત કરીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ગઈકાલે શિક્ષક દિન નિમિત્તે
મ્યુનિસિપલ શાળાના છેલ્લા 5 વર્ષથી ફરજ બજાવતા શિક્ષકોને પ્રમાણપત્ર આપી નવાજવામાં આવ્યા હતા. આ ઉપરાંત સ્વામી વિવેકાનંદના પુસ્તકોનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું. સાથે મ્યુનિસિપલ શાળાના બાળકો દ્વારા વક્તૃત્વ સ્પર્ધા પણ યોજાઈ, જેમાં દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લીના જીવન કવનને વળી લેવાયું. શિક્ષક દિન તરીકે સમગ્ર દેશમાં આપણે ઉજવણી કરતા હોઈએ છીએ. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ખાસ વિશિષ્ટ રીતે એની ઉજવણી થઈ રહી છે. સાથે સાથે સ્વામી વિવેકાનંદજી જે ગુજરાતમાં ક્યાં ક્યાં રહ્યા હતા અને એમણે ગુજરાતમાં કેવી રીતે ધર્મનો પ્રસાર કર્યો હતો એને લગતી એક પ્રદર્શની જે છે એ અહીંયા ખુલ્લી મૂકવામાં આવી હતી. માનનીય મેયરશ્રીએ પ્રદર્શનીનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રદર્શનીમાં સ્વામી વિવેકાનંદજીએ ગુજરાતમાં જુદા જુદા સ્થળોએ લીધેલી મુલાકાતો, જુદા જુદા વ્યક્તિઓ સાથેનો મેળાપ, એનું જે છે એ ચિત્રણ કરવામાં આવ્યું છે. સાથે વિવેકાનંદજીના પુસ્તકોનું પણ પ્રદર્શન રાખવામાં આવ્યું છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ગત એક માસથી સ્વામી વિવેકાનંદજીની 150મી જન્મજયંતિ નિમિત્તે યુવા સંમેલનોનું આયોજન પણ દરેક વોર્ડમાં કરવામાં આવેલું છે. એટલે આમ જ્યારે રાજ્ય સરકારે આખું યુવા વર્ષ જાહેર કર્યું છે, તે સંજોગોમાં સ્વામી વિવેકાનંદજીના વિચારો સમગ્ર રાજ્યમાં પ્રસરે, યુવાનોમાં ખાસ કરીને પ્રસરે એ માટે આજે શિક્ષક દિને શિક્ષક તરીકે એક વિવેકાનંદજીની પ્રતિભા જે છે એ વિદ્યાર્થીઓમાં કેવી રીતે કાર્યાન્વિત થાય એના માટેનો એક પ્રયાસ રહ્યો છે. કોર્પોરેશન 462 જેટલી શાળાઓ ચલાવે છે. 7 માધ્યમોની શાળામાં 160,000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. શિક્ષણની પ્રક્રિયા જે છે એ સામાજિક દાયિત્વ છે. એ સંજોગોમાં સમાજના જુદા જુદા વર્ગોના લોકો, ખાસ કરીને ફર્સ્ટ લર્નર લોકો કે જેમના માતા પિતા ક્યારે સાક્ષર રહ્યા નથી એના બાળકો જે છે એ સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા હોય છે. એટલે કેટલીક વખતે આપણે કેટલીક ખાનગી શાળાઓ જ્યાં ફોર્થ લર્નરની વિદ્યાર્થીઓ હોય એની સાથેની સરખામણી કરીએ તો મારી દ્રષ્ટિએ જે છે એ શિક્ષણ અને સામાજિક ન્યાય વચ્ચેનો મુદ્દો જે છે એ આપણે જોવો જોઈએ. સ્વામી વિવેકાનંદના પુસ્તકોનું પ્રદર્શન ખુલ્લું મૂકવા પાછળનો ઉમદા હેતુ યુવાનોમાં તેમના વિચારો પ્રસરે તથા તેમના જીવનમાંથી પ્રેરણા મળે તે માટેનો છે. આ પ્રસંગે અમદાવાદના મેયર અસિત વોરા, ડેપ્યુટી મેયર દર્શાબેન વાઘેલા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભૂપેન્દ્ર પટેલ, સ્કૂલ બોર્ડના ચેરમેન જગદીશ ભાવસાર અને ગૌતમ શાહ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો ફરી એકવાર મેડિકલમાં ઊંચી ફીના કારણે રેસિડેન્ટ ડોક્ટરનો ભોગ લેવાયો છે અને NHM મેડિકલ કોલેજમાં ફી વધારાના મુદ્દે હોસ્ટેલના ધાબા ઉપરથી પડતું મૂકીને આત્મહત્યાનો પ્રયાસ કરનાર રેસિડન્ટ ડોક્ટર નરેશ જાધવનું મૃત્યુ નિપજતા રેસિડન્ટ ડોક્ટરો અને તેના પરિવારજનો શોકમાં સરી પડ્યા છે. ડોક્ટર નરેશ જાધવને ડોક્ટર બનાવવા માટે તેના પિતા 7 લાખના દેવામાં ડૂબી ગયા હતા. તેવામાં કોલેજે ફી વધારો કરતા નરેશે ધાબા ઉપરથી પડતું મૂકતા ગંભીર ઇજાને પગલે કોમામાં સરી પડ્યો અને 2 દિવસની સારવાર બાદ અંતે તેનું મૃત્યુ નિપજ્યું છે. 31 તારીખ કરીબ 1:15-1:30 BS હોસ્પિટલ મેં લાએ ગયે થે. એસા હિસ્ટ્રી થા કે ઉન્હોને ડોક્ટર સ્કોટસ કે ઉપર સે જ સુસાઇડ અટેમ્પ્ટ કિયા થા, જમ્પ લગાયા થા. તો ઉસકે અંદર ઉનકો એડમિટ કિયા, કેઝ્યુઅલ્ટી મેં ઇમિડિયેટલી કર દિયા થા. તો ઉનકે લીવર મેં ટેર થા, દોનોં ફેફસે મેં અવાજ મતલબ ચલી ગઈ થી और स्टमक के अंदर परफोरेशन था और ये राइट साइड फिर से में एकदम ब्लीडिंग भी हो रहा था, कंट्यूशन हो गया था. तो उनका तुरंत ऑपरेशन किया गया. टेयर जो लीवर टेयर का ठीक कर दिया, स्टमक जो परफोरेशन था वो भी ठीक कर दिया गया. फिर थॉरेक्स का मतलब छाती का भी ऑपरेशन किया था, वो ब्लीडिंग तुरंत स्टॉप कर दिया था. लेकिन उनको मल्टीपल ऑर्गन डिसफंक्शन सिंड्रोम हो गया था, DIC हो गया था, किडनी धीरे धीरे फेल हो रही थी और इस कारण से उन्होंने जो सुसाइड अटेम्प्ट किया था ये सब चीज़ें उनको दिखी थी इन्वेस्टिगेशन दरमियान. इसका जो फाइनल जो कॉज होता है हर MLC केसेस के अंदर वो पोस्टमार्टम के बाद ही दिया जाता है. तो फाइनल जो कॉज होगा वो पोस्टमार्टम रिपोर्ट के बाद ही मिलेगा. ऐसा थोड़े दिन से वो उनको लग रहा था कि फीस बढ़ाने की चर्चा हो रही थी, कब से हो रही थी ये अभी तक डेफिनेट डिफाइन नहीं हुआ था. उन्होंने सोचा कि हमारे से ही फीस शायद चालू होगी. इसलिए जो फर्स्ट ईयर जो स्टूडेंट थे, सभी डिपार्टमेंट जो हॉस्पिटल के हैं और सभी यूनिट के जो फर्स्ट ईयर डॉक्टर्स थे वो स्ट्राइक पे चले गए थे कि फीस ना बढ़ाए. સર, ફાઇનાન્સ ધોરણે ચાલતી NHL મેડિકલ કોલેજ ટર્મ ફી ₹1,00,000થી વધારીને 2,00,000 કરી હતી. આ ફી વધારો કેવી રીતે ભરી શકાશે તેના આઘાતમાં ડોક્ટર નરેશે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને બાદમાં તેમનું મૃત્યુ નિપજ્યું છે.
સેલ્ફ ફાઇનાન્સ કોલેજોના દૂષણે વધુ એકવાર એક વિદ્યાર્થીનો ભોગ લીધો છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપની આવતા રહો એસ ટાઈમ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.